ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ બાકડાઓની હાલત દયનીય જોવા મળી. નમસ્કાર મિત્રો, જે રીતે આજે આપણે વાત કરશું ત્યારે ઉમેદનગરની બાજુમાં જે વોકે જે બનાવવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા સંચાલિત જે બાકડા બનાવવામાં આવ્યા છે, બાકડાની હાલત આપણે બતાવશું કે આ બાકડા ટૂંક સમયમાં લગાડવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં જ ઉખરી ગયા છે. તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટની મિલી ભગત હોય અથવા તો ક્યાંક નગરપાલિકા આ બાબતે અજાણ છે એવું જાણવા મને મળી રહ્યું છે. પણ નગરપાલિકાને છતાંય જાણ હોય છે, છતાંય નગરપાલિકાને જાણ હોય છતાંય પણ કોઈ કાંઈ પણ આના ઉપર એક્શન લેવાના નથી. પણ આપણા સાથે વિપક્ષ જોડાઈ ગયા છે ત્યારે આપણે વિપક્ષને પણ ગુસ્સા કરશું કે આટલો બધો વિકાસની વાત કરી રહ્યા છે તો હજી લગી આ વિકાસ ક્યાંક ને ક્યાંક બંધ બાહ્ય દરવાજે દેખાતું એવું લાગી રહ્યું છે. ચોક્કસપણે આજે મને જાણવા મળ્યું કે ઉમેદનગરના રોડ ઉપર જે અમૃત યોજનાની અંદર બાકડા અને જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે એના લીધે આજે હું અહીંયા મુલાકાતે આવ્યો અને આપશ્રીની હાજરીમાં હું તમને એટલો કહેવા માગીશ કે આ બાંકડા જે છે અગાઉ પણ અહીંયાથી તોડફોડ થઈ હતી એના માટે પણ મેં આપના મારફતે જ અને પ્રમુખશ્રી અને અગાઉને બોડીના કારોબારી ચેરમેનને પણ મેં જાણ કરી હતી કે ભાઈ આના માટે તમે કાયદેસરની એક પોલીસ ફરિયાદ આપો અને આ અસામાજિક તત્વો રાતના ભાગમાં અહીં બેસી અને આવા બાંકડા તોડી નાખે છે, બીજી બાજુ ઘણું બધું ગુનાખોરીને પણ અંજામ ન આપતા હોય એની ખાતરી શું, આના માટેની અમારી અગાઉ પણ રજૂઆત હતી અને આ વખતે પણ આજે જ્યારે હું સ્થાનિકે આવ્યો છું ત્યારે આ રજૂઆત પાછી પણ આ નગરપતિ શ્રી પાસે અને ઉપરમુખશ્રી પાસે ચોક્કસપણે કરવામાં આવશે. જ્યારે નગરપાલિકાને વિપક્ષ રજૂઆત કરે ત્યારે નગરપાલિકા જાગે એવું લાગી રહ્યું છે, પણ જ્યારે નગરપાલિકાને અથવા તો જે કોન્ટ્રાક્ટને આપવામાં આવે છે તો પછી શા માટે કેની રાહ જોઈ રહ્યું છે? ચોક્કસપણે વધુમાં તમને એક કહી દઉં કે આ બાંકડા એકાદ વ્યક્તિથી કોઈથી નીકળી શકે એમ નથી, એટલે આમાં 4-5 વ્યક્તિઓ દ્વારા જ આ બાંકડા કાઢવામાં આવ્યા છે, તોડવામાં આવ્યા છે અને નગરપાલિકાની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એક બાજુ આ કોન્ટ્રાક્ટરની કામગીરી પણ મને તો નબળી દેખાઈ રહી છે, કારણ કે આ બાંકડા ફિટિંગ કરવામાં નથી આવ્યા એના કારણે આવા અસામાજિક તત્વો આ બાંકડાઓની તોડફોડ કરી હોય એવું લાગી રહ્યું છે. બીજી બાજુ તમે જોવો છો કે અહીંયા જ્યારે લોકોને હરવા ફરવા માટે અને બેસવા માટેની જ્યારે જગ્યા બનાવી હોય ત્યારે તમે જોઈ શકો છો કેટલા કચરાના ઢગ આ બાજુ તમે સારો માણસ કોઈ આવીને અહીંયા બેસી શકે એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. ખરેખર કરોડો રૂપિયાનો આ નગરપાલિકાને જ્યારે વાતો કરતી હોય મારો ભુજ, સારો ભુજ, સુંદર ભુજ અને સ્વચ્છ ભુજ, આ તમે જોઈ શકો છો કે આટલા રૂપિયા કરોડો રૂપિયા રાજ્ય સરકાર જ્યારે ગ્રાન્ટો આપતી હોય અને પ્રજાના ટેક્સના પૈસા જ્યારે હોય અને ટેક્સના પૈસાનો જ્યારે આવો દુરુપયોગ થતો હોય તો ખરેખર તો આ કોન્ટ્રાક્ટર ઉપર પણ ફોજદારી ફરિયાદ થવી જોઈએ. પણ જ્યારે વિપક્ષે એવું કીધું કે જે કોન્ટ્રાક્ટ જેને દેવામાં આવે છે એના ઉપર ફરિયાદી થવું જોઈએ, પણ જ્યારે નગરપાલિકા કોઈ ફરિયાદી અથવા તો કોઈ નગરપાલિકા કોઈ એક્શન નથી લેતી ત્યારે આપણે વિપક્ષને ત્યાં સાથે બોલાવીને મુલાકાત લેવી પડતી છે. કરણમાં આશાપુરા નહીં હોય.